ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. સુરતના અમરોલીમાં બેંગ્લોરની એન્જિનિયર યુવતી પર બળાત્કાર. યુવતીને મૂકી પ્રેમી મુંબઈ ફરાર. બેંગ્લોરની કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતી 24 વર્ષની યુવતીને પ્રેમઝાળમાં ફસાવી લગ્નની લાલચ આપી યુવકે રેપ કર્યો હતો. યુવકના કારણે યુવતીએ બેંગ્લોરમાં સારી કંપનીમાં જોબ છોડી સુરત આવી હતી. ભાડેના મકાનમાં યુવતીને રાખી આરોપીએ પોતે મુંબઈ સેન્ટ્રલ ખાતે મોબાઈલનો ધંધો શરૂ કરી ત્યાં રહેવા લાગ્યો હતો. લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યા હતા. આરોપી અઠવાડિયામાં 3 દિવસ સુરતમાં યુવતી સાથે રહેતો હતો. યુવતીને લગ્નની લાલચ આપી જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યા અને 1 વર્ષથી પછી આરોપી રમેશ રઘુવીર માલી રહે મુંબઈ, મૂળ રહે રાજસ્થાન, યુવતી સાથે અમરોલી છાપરા ભાઠામાં ભાડેના મકાનમાં રહેતો હતો. છેલ્લા 4 મહિનાથી યુવતીને મળવા પણ આવતો ન હતો અને તેનો નંબર બ્લોક કરી દીધો હતો. ઉપરથી યુવતીએ લગ્નની વાત કરી તો યુવકે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેના કારણે યુવતીએ અમરોલી પોલીસમાં ફરિયાદ આપી હતી. ધંધો શરૂ કરવાની વાત કરી યુવતીની જોબ છોડાવી દીધી હતી. પોલીસે આરોપી રમેશ માલી સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. આ મામલે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપીના ભાઈની બેંગ્લોરમાં મોબાઈલની દુકાન છે, જ્યાં યુવતી મોબાઈલનું રિચાર્જ અને રિપેરિંગ કરાવવા જતી હતી ત્યારે બંનેની મુલાકાત થઈ હતી. આરોપી રમેશ માલીએ યુવતીને મુંબઈમાં મોબાઈલનો ધંધો શરૂ કરવાની વાત કરી બેંગ્લોરમાં સારી કંપનીમાંથી જોબ છોડાવી. કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોક શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.